હાર્દિક શાહ મારું નામ છે. છેલ્લા 25 વર્ષથી હું ઉડાન એકેડમી નામની સંસ્થા ચલાવું છું. હું પોતે બીકોમનો મેં બીકોમ કરેલું છે અને કેરટેકર લંડનમાં મેં ટ્રેનિંગ લીધેલી છે. છેલ્લા કેટલાય વર્ષથી અમે બોર્ડના, ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન ચલાવીએ છીએ. આજથી લગભગ 12 વર્ષ પહેલા સમાચારમાં સાંભળવા મળ્યું કે એક વિદ્યાર્થી ડિપ્રેશનના કારણે સુસાઇડ કરવાનો એટેમ્પ કર્યો. અમારું સોશિયલ ટીચરોનું ગ્રુપ હતું, ત્યાં મેં વાત મૂકી કે આ વસ્તુના કિસ્સા વારંવાર સાંભળવા મળે છે. તો અમારી સાથે ઉમેશભાઈ જોશી છે, કેસી શાહ સાહેબ છે, એવા લોકો જે પોતે સાયકોલોજીસ્ટ છે અને સમાજ સેવાનું કામ કરે છે, એમની સાથે અમારી ટીમ શરૂ થઈ. શરૂઆતમાં અમે 2-3 વ્યક્તિઓથી શરૂ કર્યું. નાના 2-3 વ્હીકલ હતા, સ્કૂલોમાં જે કોન્ટેક હતો ત્યાં અમે વાત કરતા. અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય, સ્કૂલો હોય, ત્યાં અમે આવા લેક્ચર લેવાનું શરૂ કર્યું. મૂળ વિદ્યાર્થી પરિષદમાં કામ કરવાને કારણે સ્લમ એરિયામાં પણ અમે ખાસ કરીને વિદ્યાર્થીઓને ફ્રી મળવા જતા, તો ત્યાંય આ સમસ્યા ખૂબ મોટી હતી. એટલે અમે ધીમે ધીમે આ કર્યું. અમારી ટીમમાં સ્વયંસેવકો જોડાતા ગયા, જે વિદ્યાર્થીઓને, ભૂતપૂર્વમાં જે વિદ્યાર્થીઓ છે, જે શિક્ષકો છે, એ બધાને આ વસ્તુની માં હેલ્પ કરવાની જે ઈચ્છા હતી અને અમારી ટીમ મોટી થઈ. છેલ્લા 5-1 વર્ષથી અમારી લગભગ નિયમિત 22 લોકોની ટીમ છે. એમાં 2-3 ડોક્ટર્સ છે, સાયકોલોજીસ્ટ છે, 4-5 લાઈફ કોચ છે, આ બધાની એક ટીમ છે. સાથે સાથે દરેક વિદ્યાર્થીને કંઈક ને કંઈક વિષયને લગતી ટીપ્સની જરૂર હોય છે, તો અમે વિષય નિષ્ણાત શિક્ષકોની પણ એક ટીમ રાખી છે. દરેક વિષયને લગભગ કમસેકમ 4-5 ટીચર્સ છે. જ્યારે કોઈ વિદ્યાર્થીનો ફોન આવે કે ભાઈ મારે કેવી રીતે વાંચવું, મારી તૈયારી નથી, ઘણી વખત વર્ષ દરમિયાન કોઈ એવી ઘટનાઓ બનતી હોય છે, કોઈના ઘરમાં કોઈ એક્સપાયર થઈ ગયું હોય, કોઈ વિદ્યાર્થી લાંબો સમય બીમાર હોય, તો વિષય વાઇઝની તૈયારી અમુક નથી થઈ હોતી, તો એના માટે શિક્ષકો ટીપ્સ આપે છે. કોઈ વિદ્યાર્થી નિરાશ હોય, ડિપ્રેસ હોય, તો વાલીએ વિદ્યાર્થી સાથે અમારી સાથે રૂબરૂ પણ મુલાકાત કરાવે છે અને ફોન ઉપર વાત કરે છે. સાથે સાથે કર્ણાવતી મેડિકલ નિર્ણયનગરમાં છે, એ અમને વિદ્યાર્થીઓ માટે જો કોઈ દવાની જરૂર હોય, કોઈ પાવડરની જરૂર હોય, એનર્જી ફૂડની, તો એ અમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. તો આ રીતે કરીને અમારી લગભગ 22 જણની અત્યારે ટીમ છે, જેમાં 10 બાઇકર્સ છે, 2 રિક્ષા છે, 2 સાયકોલોજીસ્ટ, 2 ડોક્ટર છે અને આવી ટીચર્સોની ટીમ છે. અને અમને ખૂબ આનંદ થાય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓની આવી નાની મોટી સમસ્યામાં અમે મદદરૂપ થઈએ છીએ. અને અમે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ બરોબર આ અમારી હેલ્પલાઇનથી એમનું જીવન ઉજળું બનાવે. અમારી કોઈપણ જગ્યાએ આવી જરૂર હોય તો અમે હંમેશા તૈયાર છીએ. અમારી આ હેલ્પલાઇનમાં ડોક્ટરોની ટીમ છે. ઘણી વખત ચાલુ પરીક્ષામાં હતાશાના કારણે ઘણા બાળકોને ચક્કર આવતા હોય છે, ઘણા બાળકો પોતાની જરૂરી દવાઓ ભૂલી ગયા હોય છે, તો અમે સ્કૂલોને અમારો નંબર હેલ્પલાઇન આપેલો છે, અમને બોલાવી શકે છે, ડોક્ટરને પણ બોલાવી શકે છે અને અમને સારવાર આપીએ છીએ. સાથે સાથે દરેક સ્કૂલની બહાર અમારા બાઇકર્સ એ પોતાની હેલ્પલાઇન સાથે ઉભા હોય છે. કોઈપણ વિદ્યાર્થીને, ઘણી વખત અમારે એવું બને છે કે વિદ્યાર્થીના બંને મા બાપ જોબ કરતા હોય અને વિદ્યાર્થીને જાતે આવવાનું થતું હોય છે, તો ઘણી વખત વિદ્યાર્થીઓને રિક્ષા ના મળે, કોઈ એને હેલ્પ ના મળે વ્હીકલ્સની, તો અમે અમારો કોન્ટેક કરીને અમે દરરોજ એના માટે એક વ્હીકલ મૂકીએ છીએ અને એમના મા બાપ સાથે વાત કરીએ, સ્કૂલ સાથે વાત કરીએ છીએ, સ્કૂલને પણ અમારા બાઇકના નંબર આપીએ, જેથી ખૂબ જ સલામતીપૂર્વક એની યાતાયાત સુવિધા થઈ શકે. ઘણી વખત બાળકો રિસીપ ભૂલી જતા હોય છે. અમારા ઘણી વખત એવા કિસ્સામાં થાય કે છોકરાઓ વ્હીકલ પર આવ્યા હોય તો કોઈ વસ્તુ એનું પાઉચ પડી ગયું હોય, તો આવી ઘણી બધી ઘટના થતી હોય છે. તો એમાં અમારી હેલ્પલાઇન હંમેશા મદદ રહે છે. અમે બાઇકર્સ છે, રિક્ષા છે, અપંગ બાળકોને ખાસ જરૂર પડતી હોય છે, ઘણી વખત કોઈ બ્લાઇન્ડ સ્ટુડન્ટ હોય તો એના માટે અમે રાઇટર્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ બધી સુવિધાઓના કારણે બાળકોને જે તકલીફ પડતી હોય છે બોર્ડની પરીક્ષા, એ સોલ્વ થઈ જાય છે અને વિદ્યાર્થીઓ ખુશીપૂર્વક એમની પરીક્ષા આપી શકે છે. હાલ અમારી આ હેલ્પલાઇનમાં લગભગ 34થી વધારે શાળાઓ અમે આવરી લીધી છે, જેમાં ઘાટોડિયા વિસ્તાર છે, નવાવડજ વિસ્તાર છે, ભીમજીપુરાની આજુબાજુનો વિસ્તાર છે, નિર્ણયનગર વિસ્તાર છે, રાણીપ વિસ્તાર છે, ન્યૂ રાણીપ અને ચાંદલોડિયા, આટલીમાં જેટલી પણ સ્કૂલો આવી છે ત્યાં અમારે વોલ્યુન્ટિયર્સ વિધિન તમારી હેલ્પ માંગો તો લગભગ 15-20 મિનિટમાં પહોંચી જાય એવી અમે સુવિધા કરેલી છે. દર વર્ષે લગભગ એવરેજ 20-25 કેસ આવતા હોય છે. ચાલુ પરીક્ષામાં મેડિકલ સાયન્સ જરૂર પડે અને ખાસ સૌથી વધારે યાતાયાત એટલે કે વાહન વ્યવહારની સુવિધાની બહુ તકલીફ હોય છે. જે વિદ્યાર્થીઓ જાતે આવતા હોય છે એમને ઘણી વખત રિક્ષા ન મળે એવા બધા કારણો હોય છે, ત્યારે જે અમારી બાઇકર્સની ટીમ છે અને જે રિક્ષા બી પ્રોવાઈડ છે એ ખૂબ જ લાભદાયી થાય છે.